નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે જનતા કર્ફ્યુનો દિવસ છે. ખાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક અપીલ કરી હતી કે જનતા કર્ફ્યુ એટલે કે રવિવારના દિવસે સવારથી સાંજ સુધી કોઈ ઘરની બહાર ન નીકળે, ઘરે જ રહે, માત્ર ઇમરજન્સી જે સેવાઓ છે તે ચાલુ રહી છે. અને આજે ચંચળ ન્યૂઝની ટીમે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતો લીધી હતી, અમારા પ્રતિનિધિઓએ ગામડાઓની મુલાકાતો લીધી હતી. કચ્છની જનતાએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. કોરોના સામે લડવા માટે એક ઝુંબેશ જે શરૂ કરવામાં આવી છે તે ખાસ નોંધનીય છે, સરાહનીય છે. આજે આખો દિવસ લોકો આ જાળવી રાખે તેવી ચંચળ ન્યૂઝની અપીલ છે. અમે પણ અહીં પૂરી સલામતીના સાધનો સાથે આજે કામ કરી રહ્યા છીએ. સ્ટાફ ઓછો બોલાવ્યો છે અને જે પણ પ્રિકોશન છે તે તમામ લઈ રહ્યા છીએ, માસ્ક સહિતના તમામ. ઇમરજન્સી સેવા છે, લોકો અફવામાં ન દોરાય તે માટે તેમને અવેરનેસ તેમનામાં લાવવાનું કામ અમારું છે અને એ અમે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છીએ. અને અત્યારે સવારના 11:30 વાગ્યા છે. પ્રથમ રાઉન્ડ ન્યૂઝનો અમે શરૂ કરી રહ્યા છીએ, જે અંગે આપને થોડી માહિતી આપી દઈએ. તો કોરોના સામે દેશમાં યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 22 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ પાડવા માટે જે અપીલ કરી હતી તેમાં સમગ્ર ગુજરાતનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદની તમામ મુખ્ય બજારો, સુરત, રાજકોટ, વડોદરા વગેરે જગ્યાએ અમે વાત કરી છે અને ત્યાં સજ્જડ બંધ છે. ખાસ કરીને હાઈવેના રસ્તાઓ છે તે પણ સુમસામ ભાસી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડેલ છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને દૂધ, શાકભાજી, દવાઓ તેમજ કરિયાણા સહિતની આવશ્યક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જનતા કર્ફ્યુમાં લોકોએ પોતાના ઘરમાં જ રહેવું જોઈએ, જેથી કોરોના વાયરસનો ચેપ વધુ લોકો સુધી ફેલાતો અટકાવી શકાય. આજની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતમાં કોરોના કેસ 14 જ નોંધાયેલા છે, કોઈ આંકડો વધ્યો નથી. મિત્રો, રાજ્ય સરકારે કોરોના વાયરસને નાથવા માટે અનેક પગલાઓ લીધા છે, જેમાં એસટી નિગમે પણ તેની બધી જ બસ સેવાઓ આજે રદ કરી છે, બંધ રાખી છે. મેટ્રો સિટીમાં બીઆરટીએસની સેવાઓ પણ બંધ છે, રેલવે વ્યવહાર પણ બંધ છે. એટલું જ નહીં પણ ગુજરાતના ઓટો રિક્ષા ચાલકોએ પણ આજે બંધના એલાનને પ્રતિસાદ આપેલ છે અને સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાયા છે. એક રીતે આજે રસ્તાઓ પર એક પણ વાહન દોડતું હોય તેવું જણાતું નથી. લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે. છેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસના જવાનો પણ અપીલ કરી રહ્યા છે. મિત્રો, આજે જનતા કર્ફ્યુનો દિવસ છે, સવારથી જ ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. ત્યારે કર્ફ્યુના દિવસે શું કરી શકાય, હજી તો આખો દિવસ કાઢવાનો છે, તો એક માર્ગદર્શિકા જે બહાર પડી છે શું કરી શકાય તેના ઉપર થોડો પ્રકાશ પાડીએ. તો ઘરમાં જ રહેવું, ઘરમાં જ રહેવું એટલે કે સોસાયટીમાં પણ ચહલપહલ કરવા ન નીકળવું, ઘરમાં જ રહેવું. ખાસ કરીને લોકો એકબીજાને મળે નહીં અને કોરોનાનું સંક્રમણ થાય નહીં તે માટે જ આજના આ દિવસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવેલ છે. ખાસ કરીને આજે એક દિવસ જો આપણે ઘરમાં રહેશું તો કોરોનાને સંક્રમિત થતો અટકાવી શકશું તેવું સરકારનું માનવું છે. જનતા કર્ફ્યુનો પ્રારંભ 7:15 સાયરન સાથે થયો હતો અને રાત્રે 9 તે પૂર્ણ થશે. પણ 9 કર્ફ્યુ પૂર્ણ થાય ત્યારબાદ પણ ઘરની બહાર ઇમરજન્સી સિવાય નીકળવું નહીં, તો જ કોરોનાની જે વાયરસની સર્કલ છે તે આપણે તોડી શકશું. ખાસ કરીને મેં આપને જણાવ્યું તેમ ઇમરજન્સી હોય તો જ ઘરની બહાર નીકળી શકાય. ઇમરજન્સીમાં શું આવે કે હોસ્પિટલમાં કદાચ કંઈ જરૂર પડે, ઇમરજન્સીની આજે તબીબોએ હોસ્પિટલો ખુલ્લી રાખી છે, પણ તબીબો પણ અપીલ કરી રહ્યા છે કે ઇમરજન્સી વગર હોસ્પિટલમાં પણ આવવું નહીં. તેમજ આસપાસ જો દૂધની કે બ્રેડની દુકાન હોય અને ત્યાં જો જરૂરિયાત હોય ને જવા જેવું લાગે તો ત્યાં જઈ શકાય છે. દવાની દુકાનો પણ ખુલી છે, ત્યાં પણ જઈ શકાય છે, પણ તે પણ જો ઇમરજન્સી હોય તો જ. મિત્રો, ખાસ કરીને આ સેવાઓમાં ઘરની બહાર નીકળવાની કેટલાક વિભાગોને છૂટ આપવામાં આવી છે. ખાસ કરીને પોલીસ, મીડિયા, ડૉક્ટર, સફાઈ કામદારો અને પેટ્રોલ પંપ સંચાલકો, આ તમામ સેવાઓ જરૂરિયાત છે અને તેમણે આવા વિકટ પરિસ્થિતિમાં પોતાનું કામ બખૂબી કરવાનું રહે છે, ત્યારે આ લોકો આજે પોતાની ફરજ પર છે. તમે જોઈ રહ્યા છો અમારી ચંચળ ન્યૂઝની ટીમ પણ આજે કામ કરી રહી છે અને સતત જે પણ કોરોનાને લગતા સમાચારો હશે તે અમે આપના સુધી આખા દિવસ દરમિયાન પહોંચાડતા રહીશું.
ખાસ કરીને લાઈવ મીડિયામાં એક મર્યાદા આવે છે, પણ અમારું જે ચંચળ ન્યૂઝનું સોશિયલ મીડિયા છે, અમારી વેબસાઇટ અને અમારું વોટ્સઅપ ગ્રુપ જે અમારા છે, જેનો નંબર છે 9427613250, એના દ્વારા અમે આખો દિવસ જે કાંઈ પણ ગુજરાત સરકાર તરફથી અમને અપડેટ મળશે, જિલ્લાના વહીવટી પ્રશાસન તરફથી અપડેટ મળશે, જે સૂચનાઓ મળશે, અમે આપના સુધી પહોંચાડતા રહેશું. બીજી એક અગત્યની વાત, પીએમ મોદીએ દેશવાસીઓને એક સંદેશ આપ્યો હતો, તેમાં તેમણે જણાવ્યું હતું કે કર્ફ્યુ દરમિયાન સાંજે 5 વાગે તેઓ બારી અને દરવાજા પાસે ઊભા રહીને જે ડૉક્ટર, પોલીસ, મીડિયાકર્મી, સફાઈ કામદારો, હોમ ડિલિવરી કરતા લોકોનું 5 મિનિટ અભિવાદન કરે, અને આ માટે તેમણે તાળી વગાડી થાળી વેલણ અથવા ઘંટનાદ કરી શકાય તે માટેનો આગ્રહ રાજ્ય સરકારોને કર્યો છે. ખાસ કરીને લોકોને વાકેફ કરવા માટે 5 વાગે એક સાયરન પણ વગાડવામાં આવશે. અને ખૂબ જ અગત્યની વાત, જે અમે પણ પ્રિકોશન્સ, અમે બધા ઓન ડ્યુટી છીએ, અમે પણ પ્રિકોશન્સ રાખ્યું છે, કોરોના વાયરસને નાથવા માટે સતત હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. ભલે તમે ઘરની બહાર ન નીકળો, પરંતુ તમારે 20 મિનિટમાં ઓછામાં ઓછી 20 સેકન્ડ હાથ જરૂર ધોવા જોઈએ. જમતા પહેલાં અને શૌચ કર્યા બાદ અવશ્ય ધોવાનું રાખો. આમ કરવાથી વાયરસ વધુ લોકો સુધી ફેલાતો નથી. દરમિયાન મિત્રો, આજે ચંચળ ન્યૂઝની ટીમ ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પોલીસ દળના જવાનો બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે. જે લોકો બંધના એલાન બાદ પણ, મીન્સ કે જનતા કર્ફ્યુના એલાન બાદ પણ જેઓ રસ્તા પર નીકળી રહ્યા છે, પોલીસના જવાનો તેમને સમજાવી રહ્યા છે કે આ તેમના માટે કેટલું જોખમી છે. આજે ભુજ શહેરના કોલેજ રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ છે. છૂટક છવાયા 1-2 વાહનો જોવા મળી રહ્યા છે. બાકી લોકોએ, જનતા કર્ફ્યુએ ખરેખર આજે સરાહનીય એકતા બતાવી છે. લોકો અભૂતપૂર્વ રીતે આ બંધમાં જોડાયા છે, અને કોરોના સામે, કોરોના વાયરસ ન ફેલાય, સંક્રમિત ન થાય તે માટે એક લડાઈ જે શરૂ કરવામાં આવી છે, તેનું પ્રથમ ચરણ આજે અત્યાર સુધી ખૂબ જ સફળ રીતે આગળ વધી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. અમે જે વિડીયો અમારી ટીમે શૂટ કર્યા છે તે આપને દર્શાવી રહ્યા છીએ. તેમાં આપ જોઈ શકશો કે કઈ રીતે ભુજની તમામ બજારો બંધ છે અને કઈ રીતે પોલીસ કામ કરી રહી છે. મિત્રો, એટલું જ નહીં, ભુજના આસપાસના ગામડાઓ, કચ્છ જિલ્લાના માંડવી, મુંદ્રા, નખત્રાણા સહિતના શહેરો, તેમના ગામડાઓમાં પણ આજે બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે. અમને ઘણા બધા ફોટોગ્રાફ્સ, વિડીયો મળી રહ્યા છે જે બંધની અસર કેટલી છે તેને તાદશ કરે છે. પણ બધું લોકો સમક્ષ મૂકવું શક્ય નથી. બંધ એટલે બંધ, સજ્જડ બંધ, જનતા કર્ફ્યુ, કોરોનાને સંક્રમિત થતો અટકાવવા માટેનો લોકોનો સંકલ્પ, અને એ આજે સમગ્ર કચ્છમાં, સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે માધાપરમાં પણ આજે બંધનો માહોલ જોવા મળ્યો હતો.